સમજાણું તમને? બોલો મહેન્દ્રભાઈ, કેટલા દીકરા? તો એક જ. એટલે મહેન્દ્રભાઈ ને એક દીકરા દીક્ષા રીતિ લાગે છે. બોલો, આટલું કીધા પછી પણ સમજણ નથી પડતી. ચાલો, એ તમને દીકરામાં બહુ રસ નહીં પડે, આમાં તો ખબર પડે ને દિલીપભાઈ કેટલી સંપત્તિના માલિક છો. એ કયો? હવે ટોપી પહેરાવો. દિલીપભાઈ કે છે, મહેન્દ્રભાઈ ને જ પૂછો ને હવે કેટલી સંપત્તિના માલિક. આવું તમને કોઈ પૂછે, આપો જવાબ આપો ખરા. ના, જાહેરમાં મારે પણ તમારો એકે રૂપિયો જોઈતો નથી. તમને એમ થશે ક્યાંક કહીશ ને પાછા મહારાજ કહેશે કે 5 લાખ આપજો ને, એકે નથી જોઈતો. પણ હું તમને પૂછું, કદાચ આવું કોઈ પૂછે ત્યારે તમારા ભીતરમાં જવાબ કયો આવે? તમારી પાસે જે છે આજ આવે ને, આજ આવે. હું ઈરલામાં હતો, વીઆર કરીને હું સાયન જતો હતો. મારી સાથે એક શ્રાવક હતો, રસ્તામાં વાતો ચાલતી હતી અને વાતમાંથી વાત નીકળી. એણે મને કીધું, મારા સાહેબ 3.5 લાખ રૂપિયાનો માલિક છું. 3.5 લાખ? મેં કીધું, ભાઈ તમે શું બોલો છો, એકાદ મીંડું રહી ગયું લાગે છે, કાં તો 2 મીંડા રહી ગયા હશે. મને કે, ના મારા સાહેબ, બરાબર બોલું, 3.5 લાખનો જ માલિક છું. એવું કઈ રીતના? બહાર નીકળ્યા તમારી લિમોઝિન કાર, તમે જ એમાંથી ઉતર્યા હતા. આ તમારી લિમોઝિન કાર મેં જોઈ છે, લિમોઝિન કાર 10-15 લાખની હશે. અને તમે કહો છો હું 3.5 લાખનો માલિક? અને ભાઈએ કીધું, મારા સાહેબ, કારની અપેક્ષાએ જો કહેતા હોત તો ઘણા જ, પણ હું એ માનું છું કે જે સંપત્તિ સુકૃતમાં વાપરી એટલાના આપણે માલિક, અને જેટલી સંપત્તિ ઘરમાં રાખી એટલાના આપણે ગુલામ. સાચું બોલો, ટેન્શન શેનું, રાખી એનું કે વાપરી એનું? જીએસટી કોને લાગે, રાખી એને કે વાપરી એને? નોટબંધી વખતે જે હતી એને બદલવા દોડ્યા તારે, જે વપરાઈ ગઈ એને બદલવા કોઈ દોડ્યું ખરું? તમે જેટલી સંપત્તિ રાખી છે એટલાના ગુલામ. ઇન્કમ ટેક્સ વાળો રેડ પાડે તો કોના પર પાડે? જે છે એના પર. જે લાગી ગઈ, જે લાગી ગઈ એના પર ક્યારે રેડ પડે ખરી? ના પડે. અને પછી એ ભાઈને મેં પૂછ્યું, તો આ 3.5 તમે ક્યાં વાપર્યા? સાંભળજો ભાઈ, મને કહે કે એક વખત ઈરલાના બેરાસરમાં પૂજા કરવા ગયો. જીવનમાં પૂજા સિવાય બીજો કોઈ ધર્મ નહોતો. બેરાસરમાં હું પૂજા કરતો હતો, બાજુમાં ઉપાશ્રય, અને ઉપાશ્રયમાં ચડાવવા ચાલતા હતા. નવા પરમાત્મા પધાર્યા હતા અમદાવાદની હાલ્લાપોળથી, એનો પ્રવેશ ચલ પ્રતિષ્ઠા કરાવવાના ચડાવવા બોલાતા હતા, અને મને બેરાસરમાં સંભળાતા હતા. મને મારી માની વાત યાદ આવી, મારી માએ જ કીધું તું એકવાર કે બેટા જીવનમાં એક વખત ભગવાનની પ્રતિષ્ઠા કરાવશ. હું પૂજા કરીને સીધો પહોંચી ગયો અપાસરામાં, ચડાવવા શરૂ થયા હતા, અને એમાં એક ભગવાનનો ચડાવો મને 3.5 લાખ રૂપિયામાં મળ્યો. મારા સાહેબ, મારી લાઈફમાં પહેલી વખત મેં સુકૃતની અંદર આવો મોટો લાભ લીધો. અને પછી ધીરે ધીરે હું જેમ વ્યાખ્યાન સાંભળતો ગયો, સમજતો ગયો, તેમ ખબર પડતી ગઈ કે જેટલા તમે સુકૃતમાં લગાવો એટલાના તમે માલિક, જેટલા ઘરે રાખ્યા એટલાના ગુલામ. મારા સાહેબ, એટલે જ મેં તમને કીધું કે મારી પાસે 3.5 લાખ છે, કારણ કે આ જીવનમાં મેં 3.5 લાખનું સુકૃત કર્યું. સમજાણું તમને? હવે બહાર નીકળ્યા પછી કોઈ પૂછશે તો કહેશો, કયા કહેશો? આંબેલની ઓળી કરાવી, છરી પાડતો સંગ કાઢ્યો, 99 કરાવી, આવું કોક સુકૃત કર્યું હોય તો એને ગણાવજો કે આનો હું માલિક છું. રાખ્યા છે ને એ તો આવતીકાલે કદાચ તમે રવાના થઈ જશો તો તમારા 2 દીકરા ઝઘડી છૂટા થઈ જશે. તમારી સંપત્તિ ઘરમાં ઝઘડા કરાવશો.